આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે LLDC 2024 નાટ્ય સ્પર્ધામાં તારીખ 4/1/2024ના રોજ સાનિધ્ય સંસ્થા ભુજ દ્વારા ભજવાનાર નાટક સુમનલાલ ટી દવેના દિગ્દર્શક શ્રી જીતેશ દવે અને મુખ્ય કલાકાર શ્રી પંકજ ઝાલા સાથે જયેશ રાવલની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે ત્રિઅંકી નાટક સુમનલાલ ટી દવેના દિગ્દર્શક અને મુખ્ય કલાકાર દિગ્દર્શક શ્રી જીતેશ દવે અને શ્રી પંકજ ઝાલા, કે જે આ નાટકમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, એ બંનેને સ્ટુડિયોમાં સાક્ષાત્કાર માટે આપણે નિમંત્ર્યા છે. તો સૌથી પહેલાં તો આકાશવાણી વતીથી કચ્છમાં એક ત્રિઅંકી નાટક થોડાક અંતરાલ પછી થઈ રહ્યું છે ત્યારે કચ્છના કલાકારો દ્વારા સૌથી પહેલાં તો આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને જીતેશભાઈ, આરંભ પ્રશ્નોનો તમારાથી કરીએ છે કે આ જે નાટક શરૂ થાય, જે ફૂલ લેન્થ નાટક આપણે કહીએ, એ નાટકમાં કેટલો આયામ થાય અને શીખવાનું શું મળે? વેલ જયેશભાઈ, સૌ પ્રથમ તો આકાશવાણી ભુજ પરિવાર વતીથી સૌ પ્રથમ હું આભાર માનીશ કે આકાશવાણીના શ્રોતા મિત્રો સુધી પહોંચવા માટેની આપે અમોને તક ફાળવી. હવે જ્યારે નાટકની તમે વાત કરો તો સુમનલાલ ટી દવે એક એવું નાટક કે સુભાષ શાહની એક સ્ક્રિપ્ટ છે. અને એક વ્યક્તિ 10મા ધોરણમાં એવું ભણે કે કોઈનામાં કંઈ પણ ખામી દેખાય તો વિનમ્રતાપૂર્વક એને કહીને સુધારવાનો પ્રયત્ન કરવો અને એને પ્રભુ સેવા બરાબર ગણવી, એવો એક બાળક છે. એ પ્રતિજ્ઞા લઈ લે કે હું જીવન પર્યંત બધા લોકોને સુધારવાનો પ્રયત્ન કરીશ, એવા સુમનલાલ નામના પાત્રની વાત છે. અને ખૂબ સુંદર સ્ક્રિપ્ટ જ્યારે અમે લોકોએ શરૂ કરી તો તમે જે પ્રોસેસની વાત કરી, તો એક નાટક માટે મારું માનવું એવું છે કે બહુ મોટી પ્રોસેસમાંથી દરેકે દરેક કલાકાર પસાર થતો હોય. રીડિંગથી લઈ એના કમ્પોઝિશન બનાવવા સુધી આ એક મોટી ઇન્ડસ્ટ્રી કહી શકો કે એને ઇન્સ્ટિટ્યુશન કહી શકો, એવી એક પ્રોસેસ નાટકમાંથી થતી હોય છે એવું મારું તો અંગત રીતે માનવું છે. નાટક એટલે આંગિકમ, વાચિકમ અને આહાર્યમ. અંગ અભિનય, અવાજ અને આહાર્યમમાં વેશભૂષા, સન્નિવેશ, લાઇટ, સાઉન્ડ આ બધી જ વસ્તુ આવી જાય, પ્રોપર્ટીઝ. એટલે સમગ્રતા જોઈએ તો નાટકને ભજવવા માટે જેમ એમ કહેવાય છે કે નાટકની અંદર 64 કલાનો સમૂહ છે. એટલે એક કલાકારે 64 કલાની જાણકારી હોવી જોઈએ જ્યારે તમે નાટક ભજવો છો ત્યારે. તો એક જ્યારે ફૂલ લેન્થ પ્લે કરતા હો ત્યારે સમગ્ર રીતે નાટકનું તત્વ આપણને ધ્યાનમાં હોવું જોઈએ અને એ રીતે નાટકને ભજવવું જોઈએ. કારણ કે આફ્ટરઓલ નાટક છે એ સમાજનું દર્પણ છે. આપણે સમાજને, સમાજની અંદર ચાલતી જે કંઈ પ્રવૃત્તિ છે, સારી વસ્તુ છે, નરસી વસ્તુ છે, એ સમાજને આપણે બતાવી છે અને આ બતાવવાથી સમાજની અંદર સુધારો થાય એવી નાટકના માધ્યમથી સામાન્ય રીતે કામ થતું હોય છે, એવી રીતે સ્ક્રિપ્ટો લખાતી હોય છે. તો આજે જ્યારે કચ્છની અંદર LLDC જે આપણી જે સંસ્થા છે સૃજન ટ્રસ્ટની, એના દ્વારા આ ગયે વર્ષે આ નાટ્ય સ્પર્ધા થઈ, આ એનું બીજું વર્ષ છે. અત્યાર સુધી ભવંશ અંધેરી કલ્ચર મુંબઈએ 15 વર્ષ સુધી એક આ નાટ્ય સ્પર્ધા ચિત્રલેખાના નામે ચલાવી. હવે એ આપણે LLDC નાટ્ય સ્પર્ધા 2024નો 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી ભુજમાં છે. એ રીતે ભુજ, પછી રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા આ 5 જગ્યાએ ટોટલ 22 નાટકોનું મંચન થશે અને આમાંથી 10 નાટકોની પસંદગી થશે અને એ 10 નાટકોને ફેબ્રુઆરી મહિનાના બીજા વીકમાં મુંબઈની અંદર આનું પ્રસ્તુતિ થશે અને એમાં 1, 2, 3 એ રીતે નંબર આપવામાં આવશે. અચ્છા, વચ્ચે પંકજભાઈ તમારી વાતને સાથે જોડું કે કુલ 40-42 એન્ટ્રીઝ આવેલી પ્રાઇમરી ફેઝમાં, જેમાંથી હાલના તબક્કે 23 નાટકો પસંદ થયા વિડીયોગ્રાફી જોયા બાદ, અને એમાં અમારું નાટક પસંદ થયેલું છે. કુલ 23 નાટકો રજૂ થશે બીજા તબક્કામાં અને એમાંથી 10 નાટકો પસંદ થવાના છે. એટલે ગુજરાતની અંદર પણ લગભગ 40 જેટલા ગ્રુપ નાટક ભજવવા માટે ઉત્સાહિત છે, એ બહુ મોટી આનંદની ઘટના કહેવાય સાહેબ. ભવન સંધેરી કલ્ચરનો પ્રયાસ રહ્યો છે કે નવોદિત કલાકારોને અને ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિ જીવંત રહે તે માટે એ લોકો કામ કરતા હોય છે. અને આ વખતે 40 એન્ટ્રીઓ આવી, તો 40 એન્ટ્રીઓમાં એક પ્રાથમિક તબક્કામાં પ્રથમ એનું એવું હોય છે કે ફર્સ્ટ એકનું રફ રિહર્સલ્સની વિડીયો CD એમને મોકલવાની હોય છે, રો ફાઇલ, કોઈ પણ રો ફાઇલમાંથી સિલેક્ટ કરે અને પછી
આવે, એટલે 40માંથી આપણા આનંદની વાત છે કે આ વખતે આ સાનિધ્ય સંસ્થા, જે ભુજની ઘણા વર્ષોથી કામ કરતી સંસ્થા છે, એમણે આ સુમનલાલ ટી દવે નાટક ભજવણી માટેની એન્ટ્રી કરી હતી અને એ પસંદ થયું છે. 4 તારીખે એ નાટક ભુજના ટાઉનહોલમાં છે. તારીખ 4ના ટાઉનહોલમાં ભજવાનાર આ નાટક સુમનલાલ ટી દવે, સુભાષ શાહ જેના લેખક અને જીતેશ દવે જેના દિગ્દર્શક, એ નાટકમાં કચ્છના ભુજના સરસ કલાકારોએ ભાગ લીધો છે. એના કારણે તો પહેલા જે પ્રાઇમરી એલિમિનેશન રાઉન્ડ હતું એમાં એ લોકો પાસ થયા છે અને ફૂલ લેન્થ નાટક એ ભજવવાના છે. પંકજભાઈ ઓછામાં ઓછા 40 વર્ષ થયા આ ફિલ્ડમાં છે, સાનિધ્ય સાથે પણ જોડાયેલા, મંચ સાથે પણ જોડાયેલા, રાજ્યના અને વિભાગના જિલ્લાના અગણિત ઇનામો એમણે લીધા છે અને હમણાં જ એમનું જે નાટક નરસિંહ છે એ પણ ખૂબ ભજવાઈ રહ્યું છે, કુંવરબાઈનું મામેરું વાળું નાટક, અને એમાં એમણે નરસિંહ મહેતાનો રોલ કર્યો. તો એ સિવાય પણ એકાંકી નાટકોમાં એ ખૂબ ભાગ લીધો છે. જીતેશ દવે આકાશવાણીના એ ગ્રેડના કલાકાર છે. વર્ષો પહેલા, મને લાગે છે કે જીતુભાઈ 35 કે 40 વર્ષ પહેલા એ સ્ટેટમાં પ્રથમ આવનાર પ્રથમ માણસ હતા એક પાત્રી અભિનયના. જી, 1976માં. બાપરે, એટલે મારા વર્ષો ખૂટ્યા એમ કે 43 ને 47 વર્ષ થયા. જી જી, 47 વર્ષ પહેલા એ ઉંમર ખાઈ ગયા છે, એટલે હજી પણ યુવાન જ લાગે છે મંચ પર. અને એ દિગ્દર્શક છે, સુંદર અવાજ, સુંદર ગાયક અને સેફલી તમે કહી શકો કે કચ્છના સૌથી અગ્રણી કલાકાર અત્યારે જે કલાકારો છે એમાં એ જીતેશભાઈ આપણી સાથે છે. એ સિવાય ટીમમાં કોણ કોણ છે જીતુભાઈ, પંકજભાઈ અને એ લોકો વિશે વાત કરો. હા જયેશભાઈ, તમારો આભાર, ખૂબ ખૂબ તમારા પ્રેમ બદલ જે મારા માટે વ્યક્ત કર્યો. સુમનલાલ ટી દવે નાટકમાં મુખ્ય ભૂમિકામાં આપણી સાથે સ્ટુડિયો પર જ ઉપસ્થિત છે એવા ભાઈ શ્રી પંકજ ઝાલા, દીપક ભટ્ટ જે બહુ સુંદર આપણા આકાશવાણીના એપ્રૂવ ડ્રામાના કલાકાર છે એ છે, એમના ધર્મપત્ની શીલા ભટ્ટ છે, એ બંને કલાકારો સુંદર અભિનય કરી રહ્યા છે. એ સિવાય આપણા આકાશવાણીના જ ઉદ્ઘોષક પરિવારના ભાઈ શ્રી સુરેશ બિજલાણી, એ સિવાય નરેન્દ્રપુરી ગોસ્વામી છે, કમલભાઈ મારુ છે, નિપુણ માકડ, એ બધા જ કલાકારો સુંદર રીતે અભિનય આપી રહ્યા છે. અને આટલી મોટી ટીમમાં એ ઉપરાંત પ્રકાશ ગોસ્વામી, તમારી ટીમ પ્રકાશ ગોસ્વામી એ ખાસ પ્રકાશ આયોજન માટે એમને રાખેલા છે. હા, એ ઉપરાંત સુમનલાલના પત્નીના રોલમાં પ્રીતિબેન ઝાલા જે પંકજભાઈના ધર્મપત્ની છે એ પણ સુંદર રીતે અભિનય કરે છે. અચ્છા જયેશભાઈ, એક વાત મારે ખાસ એડ કરવાની છે કે શીલાબેન ભટ્ટ અને પ્રીતિબેન ઝાલા એ કદાચ ભૂલતો ન હું તો નાટ્ય ક્ષેત્રમાં ત્રિઅંકી બંને કલાકારો બહેનો પહેલી વાર આવે છે સ્ટેજ પર. પણ મોટી આનંદની વાત એ છે કે ખૂબ જ સુંદર રીતે એમણે આખી સ્ક્રિપ્ટ જઝ્બ કરી છે અને બહુ ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરી રહ્યા છે, એટલે અમને લોકોને ખાસ આશા છે આ નાટક માટે કે એક સુંદર નાટક લોકોના મન સુધી તો પહોંચશે જ, જીતવા માટે પહોંચે કે ન પહોંચે એ પછીની વાત છે, પરંતુ અમે ભુજને અને કચ્છના નાટ્યપ્રિય ઓડિયન્સને એક સુંદર ભેટ આપવાના છીએ એ તો વાત જાણે ચોક્કસ નિશ્ચિત છે. જયેશભાઈ, નાટકો તો અમે કરતા જ રહી છીએ, પરંતુ એક જ્યારે ફેસ્ટિવલનું ડ્રામા છે એટલે એની અંદર ઘણી બધી તકેદારી રાખવી પડતી હોય છે, ખાસ કરીને ભાષા શુદ્ધિ, બોડી લેંગ્વેજ, સંગીતની પણ સારી રીતે એનું સુનિયોજન થાય, સેટિંગ્સ. અને આ વખતે તો એવું છે કે આ નાટકની અંદર લેખકે છૂટ આપી છે કે જ્યારે જ્યારે સેટ બદલાતો હોય ત્યારે ફેડ આઉટ કરવાની જરૂર નથી. એક પ્રવક્તા એટલે સૂત્રધાર જે જીતેશભાઈ અત્યારે એનું રોલ કરી રહ્યા છે, તો એ જ્યારે સૂત્રધાર આવશે ત્યારે પાછળ એનો સેટ બદલી જશે, એ ઓફિસનો હોય કે સુમનલાલના ઘરનો હોય કે જાહેર માર્ગ હોય, તો એ ચાલુ નાટકના ભજવણીમાં ઓછામાં ઓછા ફેડ આઉટ આ નાટકની અંદર રાખ્યા છે. છતાં 5 થી 7 સ્થળો, એક સુમનલાલને જીવનની અંદર અપવાસ કરવાનો એક પ્રસંગ આવે છે કે એ યુનિયન લીડર હોવાને કારણે, તો એ છાવણી પણ આવે છે. તો આ બધું કલાકારોને બેકસ્ટેજની અંદર જ્યારે કામ કરવાનું હોય છે ને, 15 સેકન્ડમાં ફેડ આઉટની અંદર સેટ બદલાવી નાખવાનો, કોસ્ચ્યુમ બદલાવી નાખવાના, સ્થળ બદલે, વ્યક્તિ બદલી જાય, તો સુમનલાલ એક જ સ્થળમાંથી બીજા સ્થળમાં જાય તો સ્વાભાવિક છે કે સવારથી બપોરમાં જશે તો સેટ એને કપડાં બદલાવવા પડશે, બધું ચેન્જ થઈ જશે. તો આ ખૂબ અઘરો ટાસ્ક છે અત્યારે. પંકજભાઈ, તમારી વાતને વધારે આગળ વધારવા માટે એક વાત ખાસ મારે એ કહેવી છે કે નાટ્યમાં નેપથ્યની પાછળ કામ કરતા બીજા સાથીઓની ટીમ હંમેશા ત્રિઅંકીમાં કે દ્વિઅંકીમાં મોટી હોય. તમને જણાવતા અમને આનંદ એ છે કે અમારા કલાકારો જ જે સ્ટેજ પર જે અભિનય કરવાના છે એ જ કલાકારો પ્રોપર્ટીને મૂવ કરશે સૂત્રધારના સંવાદો દરમિયાન ફૂલ લાઇટ સાથે.
આમાં કોઈ પણ ફેડ આઉટ અમે લોકોએ ટાળવાનો પ્રયત્ન કર્યો છે, જેથી પ્રેક્ષકોની રસક્ષતિ ન થાય. એટલે સંવાદો દરમિયાન લાઈવમાં પ્રોપર્ટી ખસશે અને અમારા જ કલાકારો એ કામ કરવાના છે. એટલે આ ફૂલ લેન્થ પ્લે છે, અત્યાર સુધી જે કલાકારોએ આની અંદર ભાગ લીધો છે એની અંદર જે કામ કરવાનું છે, તો એમાં પેલો જે સ્ટેજ રીડિંગનો હતો, તો અમે 15 દિવસ તો માત્ર સ્ટેજનું સ્ક્રિપ્ટનું રીડિંગ કર્યું. રીડિંગ પછી ધીમે ધીમે ખબર પડતી ગઈ કે આ નાટકની અંદર મૂળ તત્વ શું છે, આપણે શું કરવાનું છે, એનો ટોન કેવો હોવો જોઈએ. સુમનલાલ ગાંધી છે એટલે, અથવા તો એની વાઈફ છે કે એની આજુબાજુના જે પાત્રો છે, તો એ સ્ક્રિપ્ટને જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ નાટકનું તત્વ અમારી સામે આવતું ગયું. ત્યાર પછી એના કમ્પોઝિશન બેસાડ્યા, ત્યાર પછી એમાં કઈ ટોનલ વેલ્યુ છે આપણે બોલવાનું, ડાયલોગ્સના મોડ્યુલેશન્સ અને એને એપ્રોપ્રિયેટ સંગીત પાછું એ રાખવું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અમે જ્યારે આ આખું રિહર્સલ થયેલા લગભગ 3.5 મહિનાથી અમે કરીએ છીએ. વચ્ચે નવરાત્રી, દિવાળી આ બધા ઉત્સવ આવ્યા, અને આપણે પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી એટલે સામાજિક પ્રસંગો હોય, માંદગી સાદગી હોય, આ બધા વચ્ચે આ બધા કલાકારોનું ડેડિકેશન એટલું બધું છે કે ઘણી વખત ઘરની અંદર કે પોતાની તબિયત અસ્વસ્થ હોય તેમ છતાં બધા જ વ્યવસ્થિત રીતે ડેડિકેશનથી રંગમંચની અંદર સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, એનો આનંદ છે. સુમનલાલ ટી દવે સાનિધ્યની ટીમ, જીતેશભાઈનું ડિરેક્શન, આવા દિગ્ગજ પંકજભાઈ, સુરેશભાઈ, પ્રકાશ, આ બધા લોકો જ્યારે ભેગા થાય ત્યારે ખૂબ ઊંચી અપેક્ષાઓ કરી નાખે છે. અને આ વખતે આપ જ્યારે કચ્છનું પ્રતિનિધિત્વ આ કાર્યક્રમમાં કરી રહ્યા છો ત્યારે આકાશવાણી પરિવાર વતીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, ફતેહ કરો, અને ફરીથી આપણે આ નાટક વિશે વધારે વાત કરવા બીજા અંકમાં મળીએ. ત્યાં સુધી આ પહેલા અંકની ઘંટડી અહીંયા જ વગાડીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ, ધન્યવાદ. અને જયેશભાઈ, ક્લોઝિંગ પહેલા એક વાત કહીશ કે બીજી મીટિંગ થાય તો અમે અપેક્ષા એવી રાખશું કે અમારું બીજો ફેસ જે મુંબઈમાં રજૂ થવાનો છે એમાં પસંદગી થયા પછી અમે આવીએ તો અમારે વધારે આનંદ થશે એવી આશા રાખીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે LLDC 2024 નાટ્ય સ્પર્ધામાં તારીખ 4/1/2024 રોજ સાનિધ્ય સંસ્થા ભુજ દ્વારા ભજવાનાર નાટક સુમનલાલ ટી દવેના દિગ્દર્શક શ્રી જીતેશ દવે અને મુખ્ય કલાકાર શ્રી પંકજ ઝાલા સાથે જયેશ રાવલની વાતચીત સાંભળી.